રંગ કાર્યક્રમ યોજાયો ત્યારે 31 ડિસેમ્બર એટલે કે 31 ડિસેમ્બરે છેલ્લા દિવસે કાંકરિયામાં મુલાકાતીઓની ભારે ભીડ ઉમટી હતી. કાંકરિયાના બે દરવાજા બંધ કરવા પડ્યા હતા ત્યારે છેલ્લા દિવસે કાર્યક્રમમાં મેયર સહિત ડેપ્યુટી મેયર તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા અને ધારાસભ્ય પણ હાજર રહી કાર્યક્રમની મજા માણી હતી. લેઝર લાઇટ શો ઉપરાંત વિવિધ સ્ટેજ પરફોર્મ જોવા મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધરતી એક પરિવાર એક ભવિષ્યની થીમ પર આધારિત વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજનનું સાથે સાથે વિવિધ વિખ્યાત લોક કલાકારો દ્વારા લોક ડાયરોનું ભવ્ય આયોજન અહીંયા કરવામાં આવ્યું અને વિવિધ કલાકારોમાં જે લોકસંગીત હોય, લોક સાહિત્ય હોય, ગીત સંગીત હોય કે બોલિવૂડ હોય, બધાનો જ સમાવેશ અહીંયા કરવામાં આવ્યો અને અહીંયા લાખો નગરજનો, અમદાવાદના જે નગરજનો છે, નગરજનોએ આ કાંકરિયા કાર્નિવલમાં ઉત્સાહ અને ઉમંગની સાથે અહીંયા કાંકરિયા કાર્નિવલને માણ્યું છે અને એમની ખુશીઓમાં અનેરો રંગ ભર્યો છે એવી હું આશા રાખું છું. 25-31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થયું હતું ત્યારે 31 તારીખે વાત કરીએ તો મોટી સંખ્યામાં શહેરીજનો છે કાંકરિયા કાર્નિવલ જોવા આવ્યા હતા, જેને લઈને બે દરવાજા બંધ પણ કરવામાં આવ્યા હતા. કાંકરિયા કાર્નિવલમાં લેઝર લાઇટ શો તેમજ અન્ય એવા આકર્ષણના કેન્દ્રો હતા કે જે લોકોએ, શહેરીજનોએ નિહાળ્યા હતા અને કાંકરિયા કાર્નિવલ 25-31 તારીખ સુધી શહેરીજનોએ નિહાળ્યું હતું. અલગ અલગ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાંકરિયામાં જુદા જુદા જે સ્ટેજ છે તે પણ કરવામાં આવ્યા હતા. અહીંયા લેઝર લાઇટ શો પણ કરવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકોએ લેઝર લાઇટ શોની મજા માણી હતી અને કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓની સંખ્યા એટલી હતી જેના કારણે બે દરવાજા બંધ કરવા પડ્યા હતા. સાથે જ વાત કરવામાં આવે તો મેયર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે 25-31 તારીખ સુધી જે આયોજન કરવામાં આવે છે તેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ત્યારે કોર્પોરેશન દ્વારા પણ મુલાકાતીઓને લઈને મોટી સંખ્યામાં આવક પણ થઈ છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. નવા વર્ષને આવકારવા માટે વિશ્વભરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક ન્યૂઝીલેન્ડમાં પ્રથમ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. બે કલાક પછી ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ અને ઓકલેન્ડના રહેવાસીઓ ન્યૂઝીલેન્ડના સૌથી ઊંચા